નમસ્કાર દોસ્તો. તો દોસ્તો, આજે હું જવાનું છું સુરતથી સૌરાષ્ટ્ર, એટલે કે સુરતથી ભાવનગર સુધીની રોરો ફેરી સર્વિસમાં જવાનું છું. તો રોરો ફેરી સર્વિસની શું ટિકિટ છે, શું ફેસિલિટી છે, તેમાં શું શું સુવિધાઓ મળે છે અને કેવી મજા આવે છે દરિયાઈ સફરમાં, એ તમામ માહિતી આજે હું તમને આપવાનો છું. તો હું મહેશ રાઠોડ આપનું સ્વાગત કરું છું મારા એક આ દરિયાઈ બ્લોગમાં. તો દોસ્તો, એન્ટર થયા પછી ડાબી સાઈડમાં તમને ટિકિટ બુકિંગ કરવા માટેનું સ્થળ જોવા મળશે, ત્યાં જઈ તમે ટિકિટ બુક કરાવી શકો છો. અને જમણી સાઈડમાં તમને ચીપ દેખાઈ રહ્યું છે, તે ચીપમાં આજે બેસીને ઘોઘા જવાનું છે. તો દોસ્તો, ટિકિટ બુકિંગ થઈ ગઈ છે, ટિકિટની પ્રાઇસ છે 750 રૂપિયા. તો હવે અંદર જવાની તૈયારી કરીએ, જોઈએ કેવી મજા આવે છે. સવારના 6:30 વાગ્યાનો ટાઈમ છે, સામે શિપ જોવા મળે છે. સવારનો ખૂબ જ સુંદર નજારો, સૂર્યોદય થવાની ટાઈમ છે અને સમુદ્રમાં શિપ ઊભી છે. તમે પોતાનું વાહન લઈને નથી આવતા તો તમને શિપની અંદર સુધી, ત્યાંની બસ તમને શિપની અંદર સુધી પહોંચાડશે. અને તમારું ખુદનું વાહન ટુ વ્હીલ ફોર વ્હીલ છે તો તેના દ્વારા તમે શિપની અંદર જઈ શકો છો. તો અમારી બસ પણ અત્યારે શિપ તરફ જઈ રહી છે. 6:15 નો ટાઈમ છે અને તમે જોઈ શકો છો સામે સુંદર મસ્ત નજારો છે, સૂર્ય ઉગવાની તૈયારી છે. અને આ બ્રિજ સુંદર, જે શિપ સુધી આપણને લઈ જાય છે, તેનો પણ નજારો ખૂબ જ સુંદર છે. રાહ જોઈ રહ્યા છીએ શિપની અંદર ક્યારે જાય, અને સામે શિપનો ગેટ દેખાય છે. સામે શિપનું નામ લખેલું છે વોઇસ એક્સપ્રેસ. તો હવે આપણે ફાઇનલી શિપની અંદર એન્ટર કરીશું. એન્ટર કરતાની સાથે આ નીચેનું પાર્કિંગ છે, ત્યાં ટ્રક પાર્કિંગ કરેલા છે. બસ પહેલા માળે જવાની છે. પહેલા માળ પર ખૂબ જ મોટું પાર્કિંગ છે, ત્યાં તમે ફોર વ્હીલ અને ટુ વ્હીલ પાર્કિંગ કરી શકો છો. મિત્રો, પહેલા ફ્લોર ઉપર તમે ટુ વ્હીલ અથવા ફોર વ્હીલ પાર્ક કરી શકો છો. તો દોસ્તો, પછી પાર્કિંગ થયા પછી શિપનો મુખ્ય એરિયા એટલે કે પેસેન્જરોની બેસવા માટેની જગ્યામાં જઈશું. તો અહીંથી એન્ટ્રી છે અને હું પણ એન્ટ્રી કરી શકું છું. તો અહીંથી એન્ટ્રી કરીશું અને આ છે મુખ્ય વિભાગ, આખી શિપનો મુખ્ય વિભાગ છે અને ખૂબ જ મોટી અને સારી જગ્યા છે. સોફા છે, ત્યાં તમે બેસી આરામ કરી શકો છો. અને આ છે ગેમ ઝોન વિભાગ, અહીંથી મેં ગેમ રમી ટાઈમ પસાર કરી શકો છો અને મજા લઈ શકો છો. આના પૈસા તમારે એક્સ્ટ્રા અલગથી ચૂકવવાના રહેશે. હવે આપણે જઈશું સ્લીપર કોચ તરફ. આ છે સ્લીપર કોચ, જેમાં એક કેબિનમાં 4 સ્લીપર કોચ છે. સારા છે, એકદમ ચોખ્ખા અને સરસ છે. પંખો છે અને સામે એક કબાટ છે, તેમાં તમે તમારો સામાન રાખી શકો. અને આ છે આખી શિપનો નકશો, એ પણ તમે જોઈ શકો છો. તો અત્યારે અહીં અજીરાથી ઘોઘા સુધી જવાનું છે. તો હવે આપણે જઈશું એક્ઝિક્યુટિવ ક્લાસ તરફ. તેમાં પણ સારી સુવિધા છે, પુષ્પી એક સીટો છે, સામે એક મોટું ટીવી છે, એમાં તમે ટીવી જોઈ આનંદ માણી શકો છો અને ટાઈમ પણ પસાર કરી શકો છો. આ છે બિઝનેસ ક્લાસ. બિઝનેસ ક્લાસ પણ સરસ છે, સરસ મજાની સુંદર સીટો છે પુષ્પેકવાળી, અને સામે ટીવી છે, તે જોતાં જોતાં તમે દરિયાનો આનંદ માણી શકો છો. આ છે મુખ્ય હોલ એટલે કે શિપની મેઇન જગ્યા, ત્યાંથી બાજુમાં આપણે અંદર જઈશું. ત્યાં એક સારું રેસ્ટોરન્ટ છે,
ત્યાં તમે નાસ્તા પાણી કરી શકો છો અને સામે સુંદર વિન્ડો છે દરિયાની બાજુ, તો એનાથી તમે દરિયાનો નજારો પણ નિહાળી શકો છો. રેસ્ટોરન્ટ પણ જોવામાં સારું લાગી રહ્યું છે. બધો આ બારીમાંથી તમને સુંદર દરિયો દેખાય છે. એમાં આ સુંદર સવાર સવારનો ટાઈમ એટલે કે સૂર્યોદયનો ટાઈમ, એની મજા જ કંઈ અલગ છે. તો તમે નાસ્તા પાણીનો આનંદ માણી શકો છો. હવે આપણે જઈશું શિપના ઉપરના વિભાગમાં, ત્યાંથી સુંદર દરિયો જોવા મળે છે. વાવ, ક્યા સુંદર નજારા આપ દેખ સકતે હૈ. સુબહ સુબહ કા સુંદર નજારા. મિત્રો, અહીં ઉપરના ભાગમાં પણ સીટો છે, ખુરશીઓ છે, તો તમે અહીં બેસી આ દરિયાનો નજારો જોઈ શકો છો. સુરતથી ભાવનગર સુધીનું અંતર 360 કિલોમીટર છે. ત્યાં પહોંચતા 10-12 કલાકનો ટાઈમ લાગે છે. પરંતુ આ એક જળમાર્ગ પરિવહન દ્વારા, જે રોરો ફેરી સર્વિસ દ્વારા, તમે 4 કલાકમાં પહોંચી શકો. તેમાં સમય, ઉર્જા અને ખર્ચની બચત પણ થાય છે અને એક અલગ અનુભવ થાય છે. તો ઘોઘા પહોંચી ગયા છે અને બહાર નીકળવાની તૈયારી છે. તો બધા લોકો અહીં બેઠા છે અને રાહ જોઈ રહ્યા છે ક્યારે એક્ઝિટનો દરવાજો ખુલે અને એન્જોય કરી રહ્યા છે. Hare Krishna, Hare Krishna, Krishna Krishna.
તો ફાઇનલી અમે ઘોઘા પહોંચી ગયા છીએ અને જીપની બહાર જઈ રહ્યા છીએ. ઘોઘાજી હજીરા પહોંચતા લગભગ 4 કલાકનો ટાઈમ લાગ્યો, લગભગ 65 કિલોમીટર દૂર હતું. મિત્રો, તો ખૂબ જ મજા આવી અને એન્જોય પણ કર્યો અને મજા પણ લીધી, અને મારે જ્યાં જવાનું ત્યાં પહોંચી પણ ગયા. તો તમે મિત્રો, ક્યારેક તમે પણ સુરત જવાનું અથવા સુરતથી સૌરાષ્ટ્ર આવવાનું થાય તો જરૂરથી ક્યારેક તમે રોરો ફેરી સર્વિસમાં જજો, તમને મજા આવશે અને થાક પણ બહુ ઓછો લાગશે, કારણ કે અંતર એકદમ ઘટી જાય છે અને ટાઈમ પણ જાજો બચી જાય છે. લગભગ 4 કલાકની અંદર અમે પહોંચી ગયા. આપણે રોડ વાઇઝ આવીએ છીએ તો ખબર છે કમસે કમ 10 કલાક લાગે છે, તો આ 4 કલાકમાં આપણે પહોંચી જઈએ છીએ. તે પણ એન્જોય કરતા તો મજા આવે છે. તો દોસ્તો, હું પણ આવા અવારનવાર પ્રવાસ કરતો રહું છું અને આવા યુટ્યુબ વિડીયો બનાવતો રહું છું, તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ, આભાર તમારો, ખૂબ આભાર.